કડોદરા ઓવરબ્રિજ પાસે બની રહેલા અંડરપાસની બાજુના રોડ પર પડી ગયેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટીતંત્ર અણઆવડતના કારણે ઊભી થયેલી સમસ્યાના અદમાં વાહન ચાલકો પડી ન જાય તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉભા રહીને લોકોને સલામત સ્થળે રસ્તો પસાર કરાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે। આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર પાણીની વચ્ચે ઉભા રહી અનેક લોકોને સલામતપૂર્વક પસાર કરવા વાહન ચાલકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવાકીય વૃત્તિની સરાહના કરી હતી। લાલ પટેલ, આમ આદમી પાર્ટી પલસાણા પ્રમુખ। શું પ્રોગ્રામ છે આજ? રોજ તમે જોઈ શકો છો કડોદરાની અંદર નેશનલ 48 જે પસાર થાય છે એના સર્વિસ રોડ પર અમે ઊભા છે। અહીંયા આગળ તમે પાછળની સાઈડ પર જોઈ શકો છો કે રોડની હાલત કેટલી બિસ્માર છે। રોડની ઉપર કમસે કમ 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। તંત્ર અહીંયા આગળ કોઈ કાર્ય માટે આવતું નથી, એની કોઈ નોંધ નથી લેતું। આજથી 2 દિવસ પહેલાં આ ખાડાઓને લઈને કડોદરાની અંદર એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે। આવી ગંભીર બાબત થવા બાદ પણ તંત્રની આંખો ખુલતી નથી। આજે તમે જોઈ શકો છો કે આ જે સર્વિસ રોડ છે કડોદરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે, તો શું અહીંયાના 28 કોર્પોરેટરોમાંથી એક પણ કોર્પોરેટર આખા દિવસમાં અહીંથી પસાર નહીં થતો હોય? કોઈ અધિકારીની ગાડીઓ કે કોઈ તંત્રની ગાડીઓ પસાર ના થતી હોય? એ લોકો અહીંયાથી જાય છે, જોઈ છે, તો પણ એ લોકોને પ્રજાના કાર્યો કરવામાં કોઈ પણ રસ છે નહીં। જ્યારે આજે નેશનલ લેવલે બધા પ્રોગ્રામો આપવામાં આવે છે, જ્યારે સરકારી તંત્ર કામે લાગ્યું છે, જન્મદિવસની શુભેચ્છાઓ એથી બીજા અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે, તો શું તમે સરકારી તંત્રને અહીંયા નહીં મોકલશો? તમે પ્રજાના હિત માટે આ કામ નહીં કરાવશો? સૌથી મુદ્દાની વાત તો એ છે કે કડોદરાના જે ટ્રાફિક રહે છે એની અંદર એમ્બ્યુલન્સ એવી એમ્બ્યુલન્સ સતત 20-20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહે છે, જેની અંદર કોઈ આ ઇમરજન્સીવાળું પેશન્ટ હોય એમને કંઈ થઈ જાય તો જવાબદારી કોની રહેશે? આજે અમે લોકો આવ્યા છે, અમે મૌખિક રજૂઆત કરી તો અમને એમ કહેવામાં આવે છે કે તમે લેખિત રજૂઆત કરો। જ્યારે કડોદરા નગરપાલિકા વિસ્તારની અંદર આ રોડ આવતો હોય તો આપણે માનીએ કે ચલો ભાઈ કડોદરા નગરપાલિકાની અંદર નથી આવતું, તો શું કડોદરા નગરપાલિકા આની જોડે રહી, સોરી, કડોદરા નગરપાલિકા મધ્યસ્થી કરી અને IRB ને સૂચનો ના આપી શકે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ રોડનો બનાવીને એનો નિકાલ કરો? તો શું તમારા બંનેના સંકલનના અભાવે તો પ્રજાયાનો ભોગ બનવું પડશે? જય હિન્દ, જય ભારત।